आनन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય સર્વે બાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંત્ય પ્રકરણનું છત્રીસમું વચનામૃત ચાલે છે વૈશાખ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી ગોળીયે અસવાર થઈને લક્ષ્મીવાડીએ ઓટા ઉપર જઈને બિરાજમાન થયા છે શ્રીજી મહારાજે સ્વયં ત્યાં પરમંશોને પ્રશ્ન પૂછ્યો છે કે જીવનું કલ્યાણ નિશ્ચિત થાય ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં પ્રતિબંધ વિઘ્ન ન આવે એવું અસાધારણ સાધન શું છે શ્રીજી મહારાજે ચાર સાધને કરીને એક સાધન કીધું છે સૌ પ્રથમ મહારાજ કે ભગવાનને સદા બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજે એવા ભગવાનનો ભાવે કરીને આશ્રય કરે એવા જે ભગવાન છે એને રાજી કરવા માટે ધર્મે સહિત ભક્તિ કરે અને ચોથું એવા ભક્તિયુક્ત જે સાધુ હોય એનો સંગ કરે આ ચાર સાધનને એક વાક્યમાં શ્રીજી મહારાજે કહી કલ્યાણનું અસાધારણ સાધન ભગવાનને સદા સાકાર સર્વોપરી સ્થાન ધર્મે સહિત ભક્તિ અને એને યુક્ત સાધુનો સંઘ આ કલ્યાણનું અસાધારણ સાધન છે હવે શ્રીજી મહારાજે એક બીજો પણ પ્રશ્ન પરમંશોને પૂછ્યો છે પ્રશ્નમાં ચૂપછેનો જવાબ સ્વામિનારાયણ અરે અને એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જેને કરીને તેમાંથી નિશ્ચય પડી જાય પેલામાં નિશ્ચય પડે જ નહીં અને આમાં નિશ્ચય પડી જાય શ્રીજી મહારાજ એનો જવાબ પોતે કરે છે એ સાધનને વિશે મોટું વિઘ્ન તો એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે હેત થાય અને જે હેત થાય તે ગુને કરીને થાય છે જેમ કોઈ કે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય એવી રીતે જે જેને ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે કે આત્મા છે તેને જન્મ મરણ નથી તે તો નિરાકાર છે તે ગમે એટલું પાપ કરે તો પણ એને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે ત્યારે એને મોટું વિઘ્ન થયું કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો માટે શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો અને શુષ્ક વેદાંતિ તો મહા અજ્ઞાની છે અને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી વચનામૃતમાં શ્રીજી મહારાજે શુષ્ક વેદાંતિનો એટલો બધો નિષેધ કરેલો છે મહારાજે આની અંદર વાત એક મુદ્દાની એ કરી કે જેને જેનો સંગ થાય એ હેત એને એમાં હેત થાય હેત થાય એટલે વાત મનાય વાત મનાય એટલે જો એ સામેનો વ્યક્તિ છે એ વ્યક્તિ અયોગ્ય હોય તો આપણને પણ અયોગ્ય વિચારો આપે મહારાજે દ્રષ્ટાંત કેવું આપ્યું કે દુષ્કાળ પડ્યો હોય તમારા બહાર દુષ્કાળ પડ્યો હોય તમારા ઘરમાં ખાવા માટે અન્ન નથી અને તમને કોઈ સામેથી આવીને અનાજ આપે છે તો તમને કેવો ગુણ આવે એનો કોઈ પણ વ્યક્તિને જ્યારે વિકટ પરિસ્થિતિ હોય અને એમાં કોઈએ સહાય કરી હોય તો એનો બહુ મોટો ગુણ આવે પણ મેં થોડા દિવસ પહેલાંની કથાઓમાં એક વખત કીધું છે એવું મને આછું પાતળું યાદ છે કે કોઈ વ્યક્તિએ તમારી ઉપર ગમે એટલો ઉપકાર કર્યો હોય પણ એ જ્યારે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતામાંથી પાડે એ જ્યારે તમને સદગુરુની નિષ્ઠામાંથી પાડે એ તમને જ્યારે સંત સાચા સંત અને સાચા ભક્તોના સમુદાયમાંથી પાળે આપણા માટે સૌથી મોટો શુષ્ક વેદાંતિ એ છે ઉપકાર કર્યો હોય એનો બદલો એ એવી રીતે મેળવે કે આપણું આત્યંતિક કલ્યાણ બગડે પણ અહીં શ્રીજી મહારાજ શુષ્ક વેદાંતિ વિશે જે કહે છે અહીં મહારાજનો આ મુદ્દો ઉઠાવેલો છે એટલે એને થોડો વાંચો અને સમજવું એ આપણી ફરજ છે આપણી અંદર આવો પ્રશ્ન ઊભો થતો નથી મેં આગળ પણ કીધું હતું કે સાકાર નિરાકારની વાતો આપણે બહુ ઝાઝી ફોકસિંગ એટલે નથી કરતા કે પ્રશ્ન આપણે ત્યાં ઊભો થતો નથી પરંતુ શ્રીજી મહારાજે વચનામૃત લાગઠ સાકાર સાકારવાદ ઉપર લાગઠ વચનામૃતો કીધા છે શ્રીજી મહારાજને કેવું ઉપાસનાને કેવી વાત ગમતી એ આપણે થોડી વાંચીએ પ્રથમનું બેતાલીસમું વચનામૃત છે વિધિ નિષેધનું મહારાજ મહા સુધી દિવસ બેઠા છે સભાને વિશે કોઈ વેદાંતિ બ્રાહ્મણો આવીને બેઠા વેદાંતિ એટલે વેદાંતને સારી રીતે જાણવા વાળા વેદાંત ન્યાય આ બધા શાસ્ત્રો છે વ્યાકરણ એ જે શાસ્ત્રો છે સાંખ્ય યોગ એ બધા શાસ્ત્રોથી પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવા માટેના જ એ શાસ્ત્રો જે તે ઋષિ મુનિઓએ જે તે સમયે કર્યા છે એમાં વેદાંત શાસ્ત્ર એ ભગવાનનું બહુ જ મહિમા યુક્ત નિરૂપણ કરે છે જે શ્રીજી મહારાજ વચનાવતમાં કહે છે હમણાં આપણે જોશું પણ એ વેદાંતને ભણવાવાળા જે વેદાંતિ એને શ્રીજી મહારાજે એક શબ્દ આગળ લગાડ્યો શુષ્ક કાંઈ બધા વેદાંતને ભણેલા શુષ્ક નથી હોતા શુષ્ક એટલે સૂકા જેમાં કોઈ રસ નહીં વેદાંત સારી રીતે જાણે છે ઉપનિષદોની અંદર જે શ્રુતિઓ છે વેદોમાં જે શ્રુતિ છે ઉપનિષદોના શ્લોકો પુરાણોનું બધું નિરૂપણ સારી રીતે કરે છે બ્રહ્મનું નિરૂપણ અનેક પ્રકારની શ્રુતિઓના પ્રમાણોએ સહિત કરે છે પણ ભગવાનનું ભગવાનના સાકારપણાનું ખંડન કરીને કરતા હોય છે એના કારણે થાય છે એવું કે એની વાતો બહુ ઊંચી હોય પણ એનું જીવન છે એ જીવન જેટલી ઊંચાઈએ જવું જોઈએ ત્યાં ન જાય શું કરે વેદાંત્યો સાંભળો મહારાજ પાસે વેદાંત્યો આવીને બેઠા સભામાં એટલે શ્રીજી મહારાજ બોલ્યા કે વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે કે વિધિ નિષેધ તો મિથ્યા છે વિધિ નિષેધ એટલે આ કરવું આ ના કરવું વિધિ એટલે આમ કરવું અને નિષેધ એટલે આમ ના કરવું જેમ કે દારૂ ન પીવો એ નિષેધ કર્યો કહેવાય ચોરી ન કરવી એ નિષેધાત્મક કહેવાય મંદિરે નિત્ય જવું એ વિધિ કહેવાય પાણી ભગવાનને ધરાવીને પીવું એ વિધિ કહેવાય વિધિ એટલે આજ્ઞા અને નિષેધ એટલે આજ્ઞાની અંદર જે નકારાત્મક હોય એને નિષેધ કહેવાય વિધિ નિષેધ હવે વિધિ નિષેધને મિથ્યા કહે છે કોણ વેદાંત્યો વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ અને નરક તે પણ મિથ્યા છે સ્વર્ગને નરક છે જ નહીં એ તો ખાલી કલ્પનાઓ છે આવું શુષ્ક વેદાંત્યો કે છે તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે ગુરુ પણ મિથ્યા છે એક બ્રહ્મ જ સબર ભર્યો છે આ જ્ઞાન એનું ઓવર જ્ઞાન બ્રહ્મ જ સબર આખું આ જગત જેટલું દેખાય છે બધું સબર છે બ્રહ્મ એટલે જે પરબ્રહ્મ તત્વ કહેવાય છે એ જ બ્રહ્મ આખું જગત બ્રહ્મથી જ ભરેલું છે સ્વર્ગ નરક જેવું છે જ નહીં ધામને પામવું એવું છે જ નહીં આવો મત તમને એવી ખબર પડી કે જેવી રીતે હું હું તો આ તો ભ્રમથી ભરેલું આખું જગત છે હું પણ ભ્રમનો એક અંશ છું આટલું તમને જ્ઞાન થયું પછી તમે ગમે તે કરો તમને પાપ કે પુણ્ય અડતું જ નથી કોને ના મજા પડે આમાં કોને ના પડે કો નિષ્કુળન સ્વામી કે છે ને વચનમાવસમુગનું વર્તવો અમરને દેવતા ને દેવતાને ને વચનમાં વર્તવું કઠણ છે માં મજા ખરી સાચી કહો ચરા ચર ને મોકળ માં મજા ખરી સાધુ પાસે આવે ને સાધુ કે આમ નહીં ખાવાનું આમ નહીં પીવાનું આમ નહીં જોવાનું બસ પૂરું થઈ ગયું આ વિધિ નિષેધ તો અહીંયા આગળ ખોટા કરે પણ અમે તો આંખો જોઈએ છે કે કેટલાય લોકો પોતાના સ્વાર્થના કારણે વિધિ નિષેધને ખોટા કરી નાખે છે હરિભગત એની પાસે વર્ષોથી જાતો હોય વર્ષોથી રહેતો હોય પણ એને કોઈ શીખવાડે નહીં કે ભાઈ આ ના ખવાય આ ના પીવાય આમ ના કરાય કારણ કે વિધિ નિષેધ એને પણ પોતે ખોટા કરી નાખ્યા હોય વિધિ નિષેધ જે શાસ્ત્રમાં લખ્યું તે સત્ય જ છે પણ શુષ્ક જ્ઞાનીઓ આવું કરે છે અને મહારાજ કે છે એક સબર ભર્યો છે તે સત્ય છે એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે પેલા આવીને બેઠા ને એટલે મહારાજે આવો પ્રશ્ન ઉઠાવ્યો મહારાજ કે શંકરાચાર્ય છે વેદાંતિના જે આચાર્ય શંકરાચાર્ય તેને તો પોતાના શિષ્યને દંડ અને કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે કે ભગવદ્ ગીતાને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને વિષ્ણુનું પૂજન કરું તો શંકરાચાર્યજીએ આવું કેમ કીધું મહારાજ કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે આવું શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિક પણ આવી જાય તેની બીકે કરીને આવા ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે શિવજી અને ગણપતિને સૂર્ય આદિકના ઘણાક દેવતાના સ્તોત્ર કર્યા છે મહારાજ કહે છે તે મહારાજ કે એવી રીતે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય શંકરાચાર્યજીને યથાર્થ જ્ઞાન નહોતું અને જે હમણાંના જ્ઞાની થયા તેમને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા કહેવાનો અર્થ એ છે મહારાજનો કે નિરાકારવાદ ખોટો છે એવું શ્રીજી મહારાજનું સો ટકા નિરાકારવાદના શ્રીજી મહારાજ હિમાયતી નથી નિરાકારવાદ જ્યાં આવે ત્યાં શ્રીજી મહારાજ પોતે એમાં ઇન્વોલ્વ થતા નથી પોતાની બિલકુલ એમાં રૂચિ જ નથી પણ શ્રીજી મહારાજ સમ એની અંદર રુચિ શા માટે નથી દાખવતા કે જીવોના કલ્યાણ બગડવાની એની અંદર શક્યતાઓ જાજી છે મહારાજ આમાં દ્રષ્ટાંત આપે છે કોઈ કાંઠા ઉપર વાહન હોય તો કાંઠા ઉપર રહેલા વાહનવાળાને કિનારા ઉપર કઈ કઈ વસ્તુ છે બધી જ દેખાય પણ જે વાહન મધદરિયે મધ દરિયે ગયું એને શું થાય મેરે તો તું કે કાગ કી ગતિ ભય મેરી જહા દે વહા જલની દિખારા મેરે તો તું મહી કયા ધારા આ કીર્તન તો આશ્રય આશ્રય માટેનું છે પણ મેં કડી સમજાવવા માટે કીધું કે જેવી રીતે સઢ ઉપર બેઠેલો કાગડો છે મધ દરિયે વાન જાય છે ને એના સઢ ઉપર બેઠો છે ગમે ત્યાં ઉડીને જાય પાછો સઢ ઉપર આવે એ કાગડાની ગતિ ખારા પાણી સિવાય કાંઈ નથી મધ દરિયે ગયેલાને ગમે તે બાજુ જોવે જળ જ દેખાય એમ શંકરાચાર્યજીની સ્થિતિ એટલી ઊંચી હતી કે એ એટલી ઊંચાઈ ઉપરથી અહીંયા આગળ મહારાજે વાહનનું દ્રષ્ટાંત દીધું કારણ કે એ જમાનામાં આ દ્રષ્ટાંતથી બધાને સમજાય અત્યારના યુગમાં આપણે સમજો કે પ્લેન પ્લેનમાં આપણે જ્યારે પ્લેન ટેક ઓફ થયું ને ઉપર જવા લાગ્યું આપણે નીચે રનવે ઉપર બધું દેખાય છે જેમ જેમ ઊંચું ગયું જેમ જેમ ઊંચું ગયું જેમ જેમ ઊંચાઈ ઉપર ગયું તો જેમ આપણે ચાલીસ હજાર ફૂટ ઉપર જતા રહ્યા તો નીચે તો ટ્રકો હાલે જ છે નીચે બિલ્ડિંગો છે જ નીચે બધી જ વસ્તુ અને પદાર્થો છે પણ પ્લેનમાં બેઠેલા માટે બધું સમાન લાગે છે એમ શંકરાચાર્યજીએ જે એવું પ્રતિપાદન કર્યું છે કે સર્વત્ર બ્રહ્મસભરા સૃષ્ટિ છે બ્રહ્મ એક જ તત્વ છે એ જે શંકરાચાર્યજીએ જે પ્રતિપાદન કર્યું છે એ સત્ય છે મહારાજનું કેવું એવું છે પણ કોના માટે સત્ય છે ચાલીસ હજાર ફૂટ ઉપર ગયેલો એમ કે જેને આ પૃથ્વી જોઈ જ નથી અને જન્મ્યો ત્યારથી તમે એને પ્લેનમાં જ બેસાડી દીધો છે એને પ્લેનની બહાર કાઢ્યો જ નથી એ વ્યક્તિને તમે એમ કહો નીચે શું છે તો એવું જ કહેશે નીચે કાંઈ નથી કારણ કે જન્મ્યો ત્યારથી ઊંચાઈ ઉપર છે પણ જે નીચે પણ છે ને ઊંચો પણ ગયો છે એને ખબર પડે કે નીચે છે એ પણ સત્ય છે અને ઊંચાઈ ઉપરથી દેખાય છે એ પણ સત્ય છે દરેકની લેવલ ઉપરથી એ વાત સત્ય છે શ્રીજી મહારાજે સર્વોપરી ભગવાન એટલા માટે છે કે પૂર્વેના જે જે શાસ્ત્રોના આચાર્યો થયા એ આચાર્યોનું શ્રીજી મહારાજે ખંડન નથી કર્યું શંકરાચાર્યજીનો નિરાકારવાદ મતને શ્રીજી મહારાજે એમ કહેવાય કે વચનાવૃતમાં છીન ભિન્ન કરી નાખ્યો છે મહારાજે નિરાકારના મતને છીન ભિન્ન કરી નાખ્યો છે છતાંય પણ શ્રીજી મહારાજ શંકરાચાર્યજી મુક્ત છે એની સ્થિતિને જાણે છે અને એમને બિરદાવે છે મહારાજે સાંખ્ય શાસ્ત્ર કે યોગ શાસ્ત્રમાં પણ જ્યારે ખોટ કાઢી છે ને ત્યારે મહારાજે એમ કીધું કે સાંખ્યએ આટલું સમજે અને યોગ આટલું સમજે તો બેના સમન્વયથી બહુ સારું થાય પણ મહારાજે કોઈ શાસ્ત્ર ખોટું છે એવું નથી કીધું કારણ કે શ્રીજી મહારાજ શાસ્ત્રને સારી રીતે માનવાવાળા હતા અને શાસ્ત્રોમાં વ્યાસના વચનને શ્રીજી મહારાજ કે અમને અમારી માટે પ્રમાણ છે એટલે મહારાજ એને રાખતા એટલે મહારાજે અહીંયા આગળ આવી વાત કરીને પછી મહારાજે શું કીધું મહારાજ કે બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે કે એક બ્રહ્મ જ છે તે વિના બીજું જે જીવ ઈશ્વરને માયા એ આદિ સર્વે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્રમાં લખાના હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય અને તો પણ વિધિ નિષેધને ખોટા કે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે અને છોકરાની શુ કરે અને જેટલો સંસારનો વ્યવહાર છે એ સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે એ મહાઅધમને નાસ્તિક છે સમજાયું મોટા પુરુષોની વાતો છે એ મોટા પુરુષોની વાતો આજે કોઈ મહાપુરુષોએ કંઈ કીધું હોય અને મારે કંઈ કહેવાનું હોય તો મારે એમ કહેવું પડે કે ગોપાળન સ્વામી આમ કીધું છે એટલે આપણે આમ માનવાનું છે જે જે સ્થિતિ આપણે પહોંચેલા નથી એ સ્થિતિને ડાયરેક અનુભવવા માટે મહેનત ના કરાય છે છે એ વાત નક્કી પણ તમે કયા છો એનું અનુસંધાન રાખો વિધિ નિષેધ તો કેટલા જેને દેહથી પરિસ્થિતિ થઈ ગઈ હોય એક મોટા સંત થયા આપણા સત્સંગમાં બહુ મોટા સાધુ થયા વર્ષો પહેલા થયા જેતપુર બાજુ સ્વામી મોટા સ્થિતિમાં બહુ અને સ્વામીને દેહ દેહનું ભાન જ નહીં કોઈ પ્રકારનું દેહનું ભાન નહીં એટલે સ્વામી તો ટોયલેટ ગયા હોય અને ત્યાંથી બહાર નીકળીને કે જમવાનું આપો નાવાનું બાજુ પર જમવાનું આપો હવે એવા મોટા પુરુષની સ્થિતિ જેને જોઈ અને પછી મારા જેવા એ જોઈ અને એને નક્કી કર્યું કે જો ભાઈ આટલા મોટા સાધુ જો નાયા વિના જમી લેતા હોય મોટા સાધુ મહાજનો એના ગતશ પંથા મહાજનો જે માર્ગે ચાલ્યા હોય એ માર્ગે ચાલવું જોઈએ પણ એને સાકર ને મીઠું બે હરખા છે જ્યારે જીભ ઉપર સાકર મૂકો પાંચસો ગ્રામ સાકર ખાઈ શકો અને તરત જ પાંચસો ગ્રામ મીઠું ખાઈ શકો અને કશો પ્રોબ્લેમ ના થાય સમજવાનું મારે આવે કોઈ વિધિ નિષેધની જરૂર નથી જ્યાં સુધી સાકર ગળી લાગે અને જ્યાં સુધી મીઠું ખારું લાગે ત્યાં સુધી શાસ્ત્રના બંધારણમાં રહેવાની જરૂર છે જ્યાં સુધી ઠંડી ને ગરમી અનુભવાય છે જ્યાં સુધી ભૂખ અને તરસની ખબર છે જ્યાં સુધી આપણે જાતે ભૂખ લાગે એટલે ઊભા થઈને જઈએ છીએ થાળી ઉપર ત્યાં સુધી વિધિ નિષેધની જરૂર છે પણ શુષ્ક વેદાંતિનો સંગ મહારાજ કેટલો ખતરનાક છે કે જીવને મોક્ષના માર્ગમાંથી પાડી નાખે એવો ગુણ દેખાડીને કે પાપને પુણ્ય લાગતું જ નથી અને આ પૃથ્વી પર ખ્રિસ્તીઓ મુસ્લિમો પારસીઓ જેટલા પણ હિન્દુઇઝમ સિવાયના જેટલા છે એ તો બધા જ ટોટલી ભગવાનને નિરાકાર જ માને છે ભગવાન ક્યારેય આ પૃથ્વી પર આવતા નથી ભગવાનના ફિરસ્તા આવે છે નિરાકાર જ માને છે અને જે હિન્દુઇઝમ છે એની અંદર પણ મોટા ભાગના ભગવાનને શૈવ અથવા વૈષ્ણવ બે જ બે જ મૂળ સંપ્રદાયો હિન્દુઇઝમમાં છે એ બે પણ ભગવાનને નિરાકાર જ જાણે છે એમાં સાકારનું વર્ણન જ્યાં જ્યાં આવે છે જે જે આચાર્યોએ કર્યું છે એની અંદર પણ અંતે જાતા મોટે ભાગના નિરાકાર ઉપર જાય છે એટલે શ્રીજી મહારાજે નિરાકારનું આટલું બધું ખંડન વચનામૃતમાં શા માટે કર્યું કારણ કે બુદ્ધિ જીવની ફરી જાય જો મહારાજ આમાં આવું કહે છે માટે મહારાજ કે વેદાંતિ એમ કહે છે કે સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે ત્યારે જે ગોપીઓએ કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમાં સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધનિન વિશે પ્રીતિ કરે તે સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી ઘોર નરકની પ્રાપ્તિ થાય છે જો ભ્રમ જ છે તો તો સ્ત્રી ભ્રમ છે પુરુષ ભ્રમ છે બધા એકાબીજા પ્રત્યે પ્રેમ કરે અને હેદ કરે તો જેવી રીતે ગોપીઓએ શ્રી કૃષ્ણમાં કર્યું તો એ ગોલોકને પામી અને ગુણાતીત થઈ તો આ બધાય થવા જોઈએ ને પણ મહારાજ કે એવું કાંઈ થતું નથી ગોર નરક મળે છે ગોર નરક મળે છે આમ મહારાજ કે છે મહારાજ આગળ એક વચનામૃત છે પ્રથમનું પિસ્તાળીસમું એમાં ગોપાલન સ્વામીએ મહારાજને પૂછ્યું હે મહારાજ કેટલાક વેદાંતિ એમ કે છે ભગવાનનો આકાર નથી શુષ્ક વેદાંતિનું મોટામાં મોટું સૂત્ર આ છે કે ભગવાનને આકાર નથી એટલે જ એને શુષ્ક કીધા આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે પાછું વેદમાં ભગવાનના હાથ નથી પગ નથી આવી શ્રુતિઓ પણ એ વેદાંતિઓ ખોળી લાવે છે વેદમાં એવું પ્રતિપાદન છે શાસ્ત્રોમાં ભગવાનને હાથ નથી પગ નથી આંખ નથી કાન નથી બધી જ શ્રુતિઓ છે અને એવી પણ છે શૈક્ષ એ જોવે છે સાંભળે છે સૃષ્ટિને કરે છે એવું પણ છે અને હાથ પગ નાક કાન જીભ કશું જ નથી ઇન્દ્રિયો છે ભગવાન એવું પણ વર્ણન છે શ્રીજી મહારાજે આમ આ તો આપણે મહારાજનું આ વચનામૃત છે ને આપણને બહુ સહજમાં મળ્યું છે અને બહુ જ્ઞાનની વાતો આપણે ત્યાં ઓછી થાય અને ઓછી કરતા હોઈએ છીએ આપણે વધારે મહારાજના ચરિત્રો ઉપર જાતા હોઈએ ભક્તોના ચરિત્રો ઉપર જાતા હોઈએ પણ કોઈ જો બુદ્ધિશાળી વ્યક્તિ શાસ્ત્રોનો જાણકાર હોય શ્રીજી મહારાજનું વચનબોધ વાંચે ને કાન પકડી લેવા પડે વેદાંતિ હોય સાંખ્ય શાસ્ત્રનો હોય ગમે તેનો હોય અને કાન ઝાલવા પડે શ્રીજી મહારાજે જે નિરૂપણ કર્યું છે આ શાસ્ત્રનું જેને જ્ઞાન થયું ને એ વેદાંત સાંખ્ય યોગ બધાનો આચાર્ય થઈ જાય એવું આ શાસ્ત્ર છે એવું શાસ્ત્ર છે કેટલા અને પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે એટલે કે ભગવાનને આકાર નથી અને કેટલાક જે નારદ સુખ સંકાદિક સરખા ભગવાનના ભક્ત છે એ ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરે છે બેમાંથી કોણ સાચા છે ગોપાળન સ્વામીએ મહારાજને પૂછ્યું સાચા કોણ મહારાજ શ્રીજી મહારાજ બોલ્યા પુરુષોત્તમ ભગવાન છે તે તો સદા સાકાર છે મહાતેજોમય મૂર્તિ છે અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચિદાનંદ બ્રહ્મ તે તો એ મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે ભગવાન શાસ્ત્રમાં બે સ્વરૂપે કીધા છે એક અન્વય સ્વરૂપ અને એક વ્યતિરેક સ્વરૂપ વ્યતિરેક એટલે જુદું અન્વય અન્વય એટલે ભેગું વ્યતિરેક એટલે જુદું એક સાદી ભાષામાં સમજવા માટે કહું છું વ્યતિરેક એટલે સેપરેટ ભગવાન જે પોતાના ધામને વિશે મુક્તોને સુખ આપતા થતા અક્ષર ધામસ્થ સિંહાસન ઉપર બિરાજમાન છે ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે અને ભગવાન કણે કણમાં વ્યાપ્ત છે આપણે કહીએ છીએ ને ગુરુજીનું સૂત્ર છે ને અનુ પરમાણુમાં એક મારો મહારાજ છે ભગવાન ક્યાં નથી એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે એ અન્વય સ્વરૂપ છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે એવું શાસ્ત્રોમાં પ્રતિપાદન છે અને ભગવાનનું ઓલું સાકાર સ્વરૂપનું પ્રતિપાદન છે એ જે અન્વય સ્વરૂપ ભગવાનનું છે એને જ બ્રહ્મ કહેવામાં આવે છે અને જે કહેવાય છે કે આખું જગત બ્રહ્મસભર છે બ્રહ્મ એ પરબ્રહ્મ તત્વ પણ એ જે બ્રહ્મ છે એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું તેજ છે તેજ પણ એ તેજ એ તેજ રૂપે સ્વયં ભગવાન છે અને ભગવાન એ તેજ રૂપે એટલા એટલું સંચાલન કરતા છે કે આ સૃષ્ટિનો એક પાર્ટ એક ઝીણામાં ઝીનો પાર્ટ અણુના પરમાણુ કરોડો કરી નાખો આજના માઇક્રોસ્કોપથી જે નાનામાં નાની વસ્તુ જોઈ શકાતી હશે એના કરોડો ભાગ કરો એમાં પણ શ્રીજી મહારાજ સંપૂર્ણ કંટ્રોલર તરીકે બેઠેલા છે સંપૂર્ણ કંટ્રોલર તરીકે એ જે છે એ એ એ સ્વરૂપ જે મહારાજનું છે એ સ્વરૂપ જે ભગવાનનું છે એ સ્વરૂપને જાણવું એ સ્વરૂપને ઓળખવું એ શું છે તો કે ભગવાનની મૂર્તિનું તેજ છે અને એ તેજ એવું છે ભગવાન સ્વયં છે કોઈ પણ જીવનું કર્મ ફળ પ્રદાતા પણ એક સાથે ભગવાન જાણે છે ભગવાન પાસે છે અને દરેક જીવોના કર્મોને એક સાથે જાણે તમે વિચારો અત્યારે દરિયામાં રહેલી કરોડો માછલીઓ શું કરી રહી છે અત્યારે જંગલમાં રહેલા અબજો પ્રાણી શું ક્યુ પ્રાણી શું કરી રહ્યો છે કોણો શિકાર કરે છે કોને અત્યારે શિકાર કરાવવો જોઈએ અત્યારે આ પૃથ્વી પરના અબજો માણસો શું કર્મ કરે છે શા માટે કરે છે શા માટે એને આવી જ પરિસ્થિતિ ઊભી કરવી એ તમામનું એક સાથે સંચાલન કરે છે એ ભગવાનની અન્વય શક્તિ છે એક સાથે અને એક્યુરેટ સંચાલન થાય તમે જો એક્યુરેટ થાય આપણા જેવાને કથા કરવાને સાંભળવા બિહાડ દીધા તે એને બોટલો લઈને બિહાડ દીધા હશે કેટલાયને ક્યાંક માસના લોચા ખાવા બ્યાડ દીધા હશે એના કર્મ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા છે મહારાજ આપે પણ તમામનું એક્યુરેટ સંચાલન કરે એટલે મહારાજ આમાં કહે છે કે ભગવાનનું તેજ નિરાકાર હોવા છતાં અંતર્યામીપણે કરીને જીવ ઈશ્વરને વિશે વ્યાપક એવું છે પુરુષોત્તમ ભગવાનનું ભ્રમરૂપ તેજ તે નિરાકાર છે તો પણ જીવ ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગ્ય પણ કર્મના ફળને દેવાને વિશે નિયંતાપણું છે માટે સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું કેટલા સાકારપણાના આગ્રહી છે મારે તેજ નિરાકાર છે પણ એમાં સંચાલન શક્તિ છે દરેક જીવના કર્મને એક સાથે જાણીને એને એવું ફળ આપે છે માટે એ ભગવાનના સ્વરૂપને પણ સાકાર છે ભગવાન આમ કે છે મહારાજ આગળ કે છે પ્રથમનું અડતાલીસનું વચનામૃત મહારાજ કે ચાર પ્રકારના કુસંગી રોજ મહારાજ પાસે માગવું હે મહારાજ હે દયાસિંધો હે સ્વામીન હે શરણાગત પ્રતિપાલક કુસંગી થકી મારી રક્ષા કરજો તે કુસંગી ચાર પ્રકારના છે કુડાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતિ અને નાસ્તિક બોલો એમાં શુષ્ક વેદાંતિનો સંગ કરવાની ના પાડી મહારાજે કારણ કે શુષ્ક વેદાંતિ શું કરે તો મહારાજ કે શુષ્ક સંગ થાય તો ભગવાનનું ધામ અને ભગવાનનો જે આકાર ને ભગવાનની અવતારની મૂર્તિઓનો જે આકાર એને ખોટા કરી નાખે આ શુષ્ક વેદાંતિ આવું કામ કરે મહારાજ મધ્ય પ્રકરણનું ઓગણીસમું વચનામૃત છે એમાં કે છે મહારાજની કેવી દશા થઈ સાંભળો મહારાજને કેટલો બધો કેટલું દુઃખ હશે આ શુષ્ક વેદાંતિઓ પ્રત્યે સંવત અઢારસો ઇઠ્યોતેરના માગસરરોજ ચૌદસને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ઘરડા મતે દાદા ખાચરના દરબારમાં પરમંશને ઉતારે અક્ષર ઓરડી છે ને મહારાજની નથી હામે પરમંશને ઉતારો ત્યાં મહારાજ ગાદી તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા આ વચનાવૃતમાં એવું લખાયું આખા વચનાવૃતમાં ઉદાસ થઈને મહારાજ બેઠા હોય એક જ છે કે જેમાં શ્રીજી મહારાજ ઉદાસ થઈને બેઠા છે કોઈને બોલાવે પણ નહીં કોઈ સામું જુએ પણ નહીં મસ્તક ઉપર દોડો ફેટો બાંધ્યો હતો એ છૂટીને શિથિલ થઈ ગયો તેને પણ સંભાળે નહીં એવી રીતે એક ઘડી સુધી ચોવીસ મિનિટ સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા નેત્રમાંથી જળ પડવા લાગ્યા મહારાજ રડવા લાગ્યા પછી શ્રીજી મહારાજ પરમંશ પ્રત્યે બોલ્યા મહારાજની આવી સ્થિતિ એટલે કોઈ હિંમત તો કરી ના શકે મહારાજ શું થયું અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું તે શ્રવણ માત્ર કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ ગયો શું થઈ ગયું ઉદ્વેગ થઈ ગયો કેમ જે શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સંભાવ આવી જાય છે એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે જોયું અન્ય દેવની ઉપાસના થઈ જાય પછી ગણપતિને મહારાજ ફેર ના લાગે ફેર ના લાગે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય ને એ દેવની ઉપાસનામાંથી જાય ત્યાં સુધી નાખે પણ મહારાજને અન્ય દેવની ઉપાસના થઈ જાય એ મહારાજને ગમતું નથી વાત નક્કી થઈ ગઈ મહારાજને જે સર્વોપરી સર્વથી પર જે તત્વ છે એ તત્વની ઉપાસના કરવી જ ગમે છે અને એ જે તત્વ છે એ તત્વને સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે જે તત્વ સર્વથી પર છે એની જ ઉપાસના મહારાજને કરવી ગમે છે કારણ કે અન્ય દેવની ઉપાસના થઈ જાય છે મહારાજ કે એ અમને ગમતું નથી અને તે શુષ્ક વેદાંતિના વચનને સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે અમે તો કોઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળી હશે તેને કરીને પણ હવે અમારે શોખ ઘણો થાય છે એમ કહીને શ્રીજી મહારાજ સુદા ઉદાસ થઈ ગયા અને ઘણીવાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લોહીને એમ બોલ્યા જે ભગવદ્ ગીતા ઉપર જે રામાનું જ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા પછી અમને સ્વપ્ન થયું અને અમે ગોલોકમાં ગયા ત્યાં ભગવાનના આનંદ પાર્સદ દીધા ત્યાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા તે તો સ્થિર સરખા જણાયા અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે અને કીર્તન પણ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે બોલો આ મહારાજ કહે છે અક્ષરધામની જ વાત કરે છે મહારાજ અને કીર્તન ગાતા જાય ને ડોલતા જાય જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાઈને ડોલે પછી અમે પણ એ ગાવતા હતા એટલે કીર્તન ગાવાને ત્યારે મસ્ત બનીને ગાવા ઘણા તો કીર્તન ક્યાંય ગવાતું હોય ને એ ક્યાંય હોય એના વિચારોમાં ધૂન થતી હોય તો એને તાળી પાડવાની ના કરતાલ વગાડે ના મંજીરો આપણને લાગે કે આ સ્થિતિ એ સ્થિતિ નહીં એ સ્થિતિ નહીં શ્રીજી મહારાજે કહે છે લોયાના ચૌદમામાં કે જ્યારે ભગવાનના ધૂન કીર્તન થતા હોય ત્યારે મસ્ત બની જાય છે જાણે દિવાણા થઈ જવા છે દિવાણો થઈ જાય સ્થિતિવાળો સ્થિતિવાળો હોય એ દિવાનો થઈ જાય ભગવાનના કીર્તનને ધૂન થાય ને ત્યારે અને તેમ કીર્તન ગાઈને ડોલે પછી અમે તે ગાવતા હતા એ બેડા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા મહારાજે મુક્તાનંદસાઈને બ્રહ્માનંદ સેના કીર્તનો ગાવા લાગ્યા જો આ કેવું જ્ઞાન આ સાકારપણાની વાતોમાં આવું જ્ઞાન ને આનું સુખ આવે આપણને અને ઓલા શુષ્ક લુખા બાજરામાં લેવાનું હું કશું જ નહીં લેવાનું નિરાકાર બ્રહ્મ શું એમાં લેવાનું શું સુખ આવે કાંઈ સુખ ના આવે પછી અમે એ ગાવતા હતા ને બેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા તે ગાવતા ગાવતા એવો વિચાર થયો આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને મિથ્યા જ્ઞાની થાય છે અને એમ જાણે છે કે અમે જ ભગવાન છીએ તે મહાદુષ્ટ છે આ શુષ્ક વેદાંતિનું મેન સૂત્ર શું કે તમને જ્ઞાન થયું કે તમે એ જે બ્રહ્મસબર ભર્યો છે એનું એક કિરણ છો એક તમે તેજનો પૂંજ છો એક તેજનો તમે કટકો છો આટલું તમને જ્ઞાન થઈ ગયું કે બ્રહ્મ છે એ જ મારું સ્વરૂપ છે એટલે તમને પાપ પુણ્ય લાગતું જ નથી એટલે કીર્તન ગાવાના તો આવે જ નહીં કથા કરવાની આવે જ નહીં ભજન કરવાનું આવે જ નહીં બસ મોટી મોટી વાતો કરવાની આ તમે જુઓ ને મોટા મોટા બ્રહ્મના ઉપદેશો આપવા વાળા ક્યાંથી ક્યાં પૂગી જાય છે એના કૌભાંડો પકડાય ને ત્યારે કેવા મોટા કૌભાંડો પકડાય છે કેમ તમે ભ્રમની વાતો કરવાવાળા બુલેટપ્રૂફ કાચની વચ્ચે બ્રહ્મની વાતો કરવાની વિચારો બ્રહ્મ અને ક્યાંથી ક્યાં પહોંચી જાય છે કહેવાનો અર્થ એ છે કે ભગવાન સ્વામિનારાયણે જે આપ્યું છે ને એવું કશું જ નથી કાંઈ જ નથી આ તો આ તો છે ને કોહીનુરની દુકાન છે ભગવાન સ્વામિનારાયણનું સાચું જ્ઞાન પચાવે ને એવા બે કે પાંચ જ હોય એવું આ વેબસાઇટ પર સાંભળતા હોય ને કોઈ ફોનમાં સાંભળતા હોય પણ જે સાંભળે છે એને કેવું થાય છે હમણાં દુબઈથી એક ભગતનો ફોન આવ્યો હતો બે દિવસ પહેલાં એનો ગુરુજી પર ફોન ગયો પછી આવ્યો અહીં ધામની કથાઓ આપણી ઘણા સમયથી સાંભળતા હશે એ ભગત કહે છે કે મને એટલું બધું હૃદયમાં શાંતિ થાય છે મારા પરિવારના અમારા સંકલ વિકલ્પો કેટલાય દિવસોના શાંત થઈ ગયા કે જન્મ્યા ત્યારથી સત્સંગમાં છીએ જન્મ્યા ત્યારથી સત્સંગમાં છીએ પણ સંકલ્પ વિકલ્પો શાંત અહીં કથા સાંભળીએ છીએ થાય છે લો ક્યાં દુબઈમાં બેઠા છે અને ક્યાં ટાઢું થાય છે કેમ થાય છે કારણ કે મહારાજનું સર્વોપરીપણું મહારાજ પોતે પોતાના સ્વરૂપને સમજાવે છે એટલે થાય છે હકી થાય કે ને ગાવતા ગાવતા એવો વિચાર થયો કે આવી પરમેશ્વરની પ્રેમ ભક્તિને આવી પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને મિથ્યા જ્ઞાની થાય અમે જ ભગવાન છે મહાદુષ્ટ છે એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રકારે ધર્મ થકી અને ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં એવો લાવો એક કાગળ લખીએ અને પછી દેશ દેશના સત્સંગી પ્રત્યે મહારાજે કાગળ લખાવ્યો લો એ કાગળમાં મહારાજે લખ્યું ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે ને પતિવ્રતા પણ જાય છે આપણા ધીમંતભાઈ બહુ ભાગશાળી બોલો છ મહિનાથી કે ચાર મહિનાથી મને કીધે રાખતા હતા મને કે સ્વામી મારે ઘેર આવો મારું ઘર સાફ કરો હવે કોકને લાગે કે હું સ્વામીને કાંઈ ઝાડુ પોતું વેક્યુમ કરાવવા લઈ જવાના છે પણ ભગતને ઘેર ગયા અને એ સિંહાસન આખું ચોખું કરીને મહારાજની એક સર્વોપરી ઉપાસના હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ભગત તો રાજી થયા થયાના ઘરવાળાએ રાજી થયા મને તો આશ્ચર્ય એ લાગ્યું સારું પુરુષને તો અમારો સંઘ એટલે પુરુષને તો હા પડી જાય સાધુ કે એટલે પણ બહેનોને તો કેટલું દૂર રહેવાનું એને તો પ્રત્યક્ષ વાતે ના થાય અને તોય હા પડી જાય આ ફળ એ સર્વોપરી ઉપાસના દ્રઢ થઈ આ ફળ આ લોયા ધામ ગુરુજી જેવા મોટા પુરુષે આની સ્થાપના કરી આનું આ ફળ બસ આવા પાંચ ફેમિલી આવા પાંચ દસ ફેમિલી ભગવાન સ્વામીની સર્વોપરી ઉપાસનાને દ્રઢ કરેલા થાય એટલા ધામની સેવા કરવાવાળાની પાયામાં જેને સેવાઓ કરી જે જે અહીં રહીને અમે જેવા સંતો કથા કરવાની સેવા કરતા હોય એ બધાની સેવા સાર્થક થઈ ગઈ આખરે સ્વામિનારાયણ પીવડાવવાના છે એન કેન પ્રકારે જીવના હૃદયમાં મહારાજ નાખવાના છે હું તો એ જ માનું આમાં શુષ્ક વેદાંતિની વાત છે એટલે વિષયને હંમેશા બદલાય નહીં એના કારણે હું શુષ્ક વેદાંતના જે કોઈ વિષયો મહારાજે લીધા છે એની ઉપર જઈ રહ્યો છું બાકી મને કોઈ પૂછે હૃદયની વાત તો હું એમ કહું કે શ્રીજી મહારાજની સર્વોપરિતામાંથી જે પાડી નાખે તમને કોઈ ભગવાન સુધી પહોંચાડે એવા જેની આંખમાં ભગવાનની આંખો હોય જેની જીભમાં ભગવાનની જીભ હોય જેના હાથમાં ભગવાનના હાથ હોય જેના ચાલવામાં પુરુષોત્તમ નારાયણ ચાલતા હોય એવી તમને અનુભૂતિ થતી હોય તમારું અંતર ટાઢું થતું હોય એવા મહાપુરુષથી તમને દૂર કરે તમને જે સાધુથી રાતને દિવસ ભગવાનની કથા વાર્તા મહારાજની મૂર્તિનું બળ મળે એવા સાધુથી દૂર કરે અને તમને જે હરિભક્તોની વચ્ચે રાતને દિવસ એમ લાગતું એક મારું આત્યંતિક કલ્યાણ નિશ્ચિત છે એવા ભક્તોના સમુદાયમાંથી દૂર કરે એનાથી મોટો શુષ્ક વેદાંતિ એનાથી મોટો શુષ્ક જ્ઞાની આપણા માટે કોઈ નહીં કારણ કે આપણને આજ કોઈ નિરાકાર સમજાવવાળો મળવાનો જ નથી પણ આજ આપણને એવો મળશે કે સ્વામિનારાયણને બધું હરખું છે આજ આપણને એવો મળશે કે આ લોયા ધામને બધું તો પ્રાઇવેટ છે એવો મળશે આજ આપણને એવો મળશે કે એ તો બધી વાતો છે બાકી કાંઈ નથી આજ આપણને એવો મળશે આજ આપણને એવો મળશે કે ઓહો એ તો બધા ઘેટાને ચાલ જેવા છે એટલે ગમે ને ફસાય બુદ્ધિ ઓછી સમજણ ઓછી બાકી હજુ તમે ક્યાં અમે તો વર્ષોથી સત્સંગ કરીને વર્ષોથી જોયા છે કેવા હોય એમ આ બધા શુષ્ક જ્ઞાની છે આનાથી આપણે બચવાનું છે આવાથી બચવાનું છે આવાથી બચવાનું છે અને વાત હંમેશા મેં કીધું એમ કોઈએ ગુણ કર્યો હોય શ્રીજી મહારાજે કોઈ ગુણ કર્યો હોય ને પછી વાત મૂકે ને એટલે અસર કરે જ કોઈ દુષ્કાળની અંદર અનાજ આપ્યું હોય હા અને આવા શુષ્ક જ્ઞાનીઓની પાસે આ રીત બહુ સારી હોય આવી રીત બહુ સારી હોય તમને કંઈ દુઃખ પડે ને ત્યારે કેશ પૈસા લઈને આપી જાય લો વાપરજો વાપરજો થાય ત્યારે આપજો હવે પહેલાંને ખરેખરી જે સમયે એને જ માગ્યાય ના હોય જરૂર ના હોય ને સામેથી આપી જાય તો ઓલાને તો ગુણ રહે જ ને કે વાહ વાહ કેવા કેવા છે જોવો તો ખરા પણ મારી કેટલી ચિંતા કરી પણ એની પાછળનો ઉદ્દેશ ખબર ના હોય પછી બે મહિના પછી કે જો આટલું આમ છે હા જાળવવું બસ પતી ગયું આટલું જ કાફી હોય શુષ્ક જ્ઞાનીને આટલું જ કરવાનું હોય શ્રીજી મારા તો દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું કે કાળમાં કોઈ કંઈક અનાજ આપ્યું હોય અને પછી કાંઈ કે લો એવા તો કેટલાય જીવો છે જે મોહબતે કરીને યાદ રાખો કોઈનો ગમે એટલો ઉપકાર હોય પણ ભગવાનની વાત આવે ભગવાનના મોટા પુરુષની વાત આવે ભગવાનના સાચા સાધુની વાત આવે ભગવાનના સાચા ભગતની વાત આવે એક સેકન્ડમાં લાત મારીને બાજુ પર મૂકી દો ઉપકાર છે જે બાબતનો ઉપકાર છે કૃતજ્ઞિના થશો એ બાબતનું એને દુઃખ પડે ત્યારે ચોક્કસ ત્યાં પહોંચો ચોક્કસ એને પાંચ રૂપિયા તમને ધંધો નાખવા આપ્યા છે તમે એને જરૂર પડે ત્યારે દસ આપો એવું નથી કરવાનું કે પણ ભગવાનના માર્ગમાં આડો આવે એનો ઉપકાર તો એને લાત જ મારવી પડે મોક્ષના માર્ગમાં મોટા પુરુષના માર્ગમાં આડો આવે એનો ઉપકાર એને લાત જ મારવી પડે હગી માં જેને ધાવન આપીને મોટા કર્યા હોય અને જે માએ નવ નવ મહિના છોકરાનું દુઃખ સહન કરીને જેને જન્મ આપ્યો એવી માં પણ જો ભગવાન ભજતા આડી આવે તો માને નાખી દેવાનું શાસ્ત્ર કહે છે તો આ જગતમાં બીજો ઉપકાર કરવા માથી મોટો હોય જ કોણ જો માં ભગવાનના માર્ગમાં આડી આવે તો માય જાય જાય એનો વિવેક પણ મેં ઘણી વખત કીધો છે કે એની સેવા અધિક તો કરવું જ પણ એની વાત એમાં ના સાંભળવી એટલા બધા માવડિયા ભગવાન ભજવામાં ના થવું કે ભગવાન ભજવાનું મહારાજનું પણ કંઈક છૂટી જાય તો જો માનું ના રાખવાનું હોય સૌથી ઘનિષ્ઠમાં ગણિષ્ઠ સંબંધ મા દીકરાનો કે મા દીકરીનો મા સાથે જે સંબંધ છે એનાથી ક્લોઝ સંબંધ જીવ માટે કોઈ નહીં હોય કોઈ નહીં હોય દેહની દ્રષ્ટિએ આત્માની દ્રષ્ટિએ પોતાના ગુરુ સાથેનો જે સૌથી નજીકનો સંબંધ એવો સંબંધ આ જગતમાં કોઈનો ના હોય એ સાચો સંબંધ શાશ્વત સંબંધ છે એમાંથી જે પાડી નાખે બહુ મોટા શુષ્ક જ્ઞાની એનાથી ભગવાનના ભક્તએ હંમેશને માટે બચવું બચવું ને બચવું જ અતિશય બચવું અતિશય બચવું નહીં તો ઘણી વખત સારો સંઘ હોય સારું બધું હોય તોય છૂટી જાય બોલો એટલે મહારાજ કે છે બીજા દેવની ઉપાસના ન કરવી બીજા દેવની ઉપાસના કરીએ તો મોટો દોષ લાગે અને પતિવ્રતાપણું જાય અને વેશ્યાના જેવી ભક્તિ થાય વેશ્યાના જેવી ભક્તિ થાય આવું કીધું મહારાજ આ પત્ર લખાવ્યો હરિભક્તો ઉપર અને એવું નહીં મહારાજ કે ભગવાનને વિશે સીતાને રૂકમણીના જેવી ભક્તિ કરવી અને ભગવાનનું ધ્યાન કરવું તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું અને બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું કોઈ ગમે એટલા મોટા મહાપુરુષ હોય પણ ભગવાનને મૂકીને એનું પણ ધ્યાન ના થાય સપાર્ષદ ધ્યાન થાય ભગવાનને રાખીને ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના મોટા પુરુષની સરખી સેવા કર્યાનું ફળ વરતાલના પાંચમા પ્રમાણે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય એ આને આ જન્મે થાય છે એ સિદ્ધાંત સાચો છે એ સિદ્ધાંત એવો જ છે એવું જે કરે ને એનું ફળ એવું જ મળે છે પરંતુ પુરુષો તમને છોડીને તો કોઈ જ નહીં એવું શ્રીજી મહારાજનું પોતાનું જજમેન્ટ છે સમાધિનિષ્ઠ હોય તો એ નહીં ઉપાસના એટલે ઉપાસના સર્વોપરી એક જ છે સ્વામિનારાયણ એના જેવું કોઈ નથી એનું આપેલું બધા પાસે છે આટલું આપણને મહારાજનું સ્વરૂપ બરાબર મગજમાં ફિટ થયેલું વિવેકે સહિત વિવેકે સહિત કે એ ભગવાનનું સર્વોપરીપણું એટલું બધું દ્રઢ કરેલું હોય પણ એટલું વિવેકે સહિત હોય કે જેનાથી પાછા જે કલ્યાણ માટેના સિદ્ધાંતો છે એ ચૂકાઈ ના જાય ચૂકાઈ ના જાય આપણે સર્વોપરી જાણી લીધા પણ આપણી તાકાત નથી હજુ મહારાજને જેવા છે એવા જોવાની જાણવાની તો જેને જોયા છે એને પણ ભેડા રાખો એની સેવા કરો એની એની પણ ભગવાનની પ્રસાદીએ કરીને માનસી પૂજા વર્તાલના પાંચમા પ્રમાણે કરો એને અર્થે પણ પાંચ રૂપિયા ખર્ચો ભગવાન માટે એમ એને અર્થે પણ પાંચ રૂપિયા ખર્ચો અને એને અર્થે થાળ કરો ભગવાનને અર્થે એમ એવા મોટા પુરુષને અર્થે પણ થાળ કરો તો એને કરીને સો જન્મે ઉત્તમ થનારો આ જન્મે થાય છે એ સિદ્ધાંતને પણ જાણી રાખવો અને મહારાજ છૂટવાના જોઈએ એટલે મહારાજે અહીં આવું કીધું પછી મહારાજે કહ્યું સર્વે પોતપોતાના વર્ણાશ્રમના ધર્મને વિશે દ્રઢ વર્તું બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દ્રઢપણે પાળશે અને ભગવાનને વિશે નારદના જેવી દ્રઢ ભક્તિ થાશે અને અમારી આજ્ઞાને સ્ત્રી માનશે તે શ્રી કૃષ્ણ લક્ષ્મીજીને રાધિકા આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થશે ના અમારા વચનને જે નહીં માને એની ભક્તિ વેશ્યાના જેવી થશે આશીર્વાદ સહિત આપ્યું ભગવાને વેશ્યા જેવી થશે આ સંવાદ અઢારસો ને ઇઠ્યોતેરના માક્ષરવતી ચૌદસ દિવસ આ પત્ર લખાવ્યો મહારાજે લો પણ આ મહારાજે મધ્યના ઓગણીસમાં વચનામૃતમાં પોતાનો મત કીધો કે શુષ્ક વેદાંતિનો સંગ તો કરવો જ નહીં એટલે મહારાજ કે મોટા મોટું વિઘ્ન એક બહુ સરસ ચરિત્ર છે શુષ્ક વેદાંતિનો સંગ કરવાથી પણ કાલે કહીશ આવે કે શુષ્ક વેદાંતિનો સંગ કરવાથી કેવું મોટું નુકસાન થાય છે અને કોને કેટલું મોટું નુકસાન થઈ ગયું એ હું ચરિત્ર છે પણ એ ચરિત્ર આવતીકાલે કહીશ આપણા સત્સંગનું જ બની ગયેલું આ ચરિત્ર છે એ ચરિત્રને હું કહીશ આવતા આવતીકાલની કથાની અંદર એટલાય મહારાજનો કહેવાનો અર્થ એ છે શુષ્ક વેદાંતિનો સંગ ન કરવો આમાં જે શુષ્ક વેદાંતિ મહારાજ કહે છે એવા વેદાંતિ આપણને મળવાની શક્યતાઓ ઓછી છે પણ ન જ મળે એવું હું ન કહી શકું કારણ કે મહારાજે આપણા માટે જ આ વચનામૃત કર્યું છે જો કદાચ આપણને આવું ન જ મળવાનું હોય તો મહારાજ તો ત્રિકાળદર્શી છે મહારાજ તો વિચક્ષણ છે મહારાજને કોઈ પ્રકારનો કાળ કાળથી મહારાજ અબાધિત છે એટલે મહારાજે જો આપણા માટે આવી વાતો રાખી છે એનો અર્થ કે ક્યારેક એ પણ થાય એવું પણ બની ગયેલું છે એનું દ્રષ્ટાંત પણ અત્યારનું વર્તમાન કાળનું આવતીકાલે કથા દરમિયાન હું કહીશ વાલા ભક્તો ઘણા બધા ભક્તોએ પરીક્ષા આપી છે સત્સંગની અને તમે બધાએ પરીક્ષા હજુ જેને જેને બાકી છે બધાએ આપજો સારી એવી મહેનત બધાએ કરી છે અને તમને તરત રિઝલ્ટ પણ મળ્યું છે હજુ પણ આ વખતે જે આ પરીક્ષાઓ આપી એમાં બેનો જ આગળ છે એટલે ભાઈઓ થોડી મહેનત કરો થોડા જાગો અને મહેનત કરીને પરીક્ષા આપો સોમ મંગળવાર સુધી આ જે જે તમને ઈમેલ મળી છે એની ઉપર જે ખુલે છે પેપર એ સોમ મંગળ સુધી ખુલશે ત્યાં સુધીમાં દરેક ભક્તો પરીક્ષા આપજો કોઈ ભક્તો ઓનલાઈન ન આપી શકે તો પીડીએફ ફાઇલ મૂકેલી છે એની કોપી કાઢી પોતાના હાથથી લખી પછી પોતાના ઘરમાં પોતાના દીકરા દીકરીઓ જેને કોમ્પ્યુટર આવડતું હોય એના દ્વારા ઓનલાઈન પરીક્ષા આપીને મૂકજો એટલે જેનાથી તમારી પરીક્ષા સબમિટ થશે ને એનું રિઝલ્ટ તરત આવશે ફોર્મ પણ વાલા ભક્તો ઉત્સવનું રજીસ્ટ્રેશન કરવાનું ઘણા બધા ભક્તોએ કરી દીધેલું છે અને કરવાનું હજુ પણ જેને બાકી હોય એ કરી દેજો કારણ કે આ બે ત્રણ દિવસની અંદર મોટેલની વ્યવસ્થાઓ એ આધિક બધું ફાઇનલ થવાનું છે તો દરેક ભક્તો ખાસ એનું ધ્યાન રાખી અનુસંધાન રાખી રજીસ્ટ્રેશન બાકી હોય તો કરાવી દેજો હરિ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર મદ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરે કૃષ્ણ મહારાજની